सूरत અને રાજકોટ સહિત ગુજરાતમાં અનેક શહેરોમાં ખાદ્ય પદાર્થમાં ફેરફાર બહાર આવી રહી છે તેમાં પણ સુરતમાં છેલ્લા એક મહિનામાં અનેક ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થઈ રહ્યા છે પરંતુ ફેરફાર કરનાર વેપારીને કડક સજા થતી ન હોવાથી ખાદ્ય પદાર્થમાં ફેરફાર બંધ નથી થતી જેને કારણે ખાદ્ય પદાર્થમાં થતી ફેરફાર રોકવા માટે કડક સજાની જોગવાઈ માટે કાયદામાં સુધારો સુરતના ધારાસભ્યની માંગણી કરી છે સુરતમાં હાલ પનીર ચીઝ માયોનીઝ આઈસ્ક્રીમ આઈસ ડીશ કેક પેસ્ટ્રી મરી મસાલા સહિત અનેક વસ્તુઓના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં નિષ્ફળ ગયા છે આ ઉપરાંત શહેરમાં લારી કલ્ચર હોવાથી અનેક લારીઓ ખાદ્ય પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે આવા ખાદ્ય પદાર્થોને કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે લોકોના આરોગ્ય ન જોખમાય તે માટે સુરત વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કાયદામાં સુધારો કરવાની માંગણી કરી છે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થો ફેરફાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ખૂબ જ પ્રમાણમાં ચાલતું આવે છે જેમ કે દૂધ અને દૂધની બનાવટો ચીઝ પનીર બટર બ્રેડ આઈસ્ક્રીમ જાહેરમાં લારીઓ અને દુકાનમાં વેચાતા ખાદ્ય પદાર્થો ખાદ્ય તેલ મરી મસાલા કઠોળ તેમજ કઠોળની બનાવટ આવી તો અનેક લોકો જીવન જરૂરિયાત તો ચીજ વસ્તુઓ તેમજ હવે તો શારીરિક તંદુરસ્તી માટે હેલ્થ સપ્લિમેન્ટ તેમજ હેલ્થ પ્રોડક્ટમાં પણ ભેળસેળ થવા માંડી છે જેને કારણે અનેક લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યું છે સુરત લોકોના આરોગ્ય માટે હાનિકારક એવા ખાદ્ય ચીજોમાં ભેળસેળ રોકવા માટે જ કાયદાની જોગવાઈ છે તેમાં સજાની જોગવાઈ ખૂબ જ ઓછી હોય તેવું લાગે છે આ ઉપરાંત પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલવામાં આવે છે જેના રિપોર્ટ ખૂબ જ લાંબા સમય પછી આવે છે જે ડુપ્લિકેટ ખાવાની વસ્તુઓ બની રહી છે એ આપણે સૌ થોડા સમયથી જોઈ રહ્યા છીએ આરોગ્ય વિભાગ દરોડા પાડી રહ્યું છે સેમ્પલો લઈ રહ્યું છે અને એક મહિનાના રિપોર્ટ આવે ત્યારે એ રિપોર્ટ એના ફેલ થઈને આવે એટલે મેં મુખ્યમંત્રીને પત્ર એટલા માટે લખ્યો કે આરોગ્યના છેડા થઈ રહ્યા છે લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા એક મહિના સુધી હમણાં આપણે મરી મસાલાનો સિઝન કર્યો આરોગ્ય વિભાગે મરી મસાલાના સેમ્પલ તો લીધા એક મહિનાનો રિપોર્ટ આવ્યો સેમ્પલ ફેલ છે તો મહિના સુધી તો એણે વેચાણ કરી નાખ્યું લોકોના ઘરમાં મરી મસાલા જતા રહ્યા તો આવામાં કોઈ કાર્યવાહી કરવાનો મતલબ નથી અર્થ નથી ફૂડ કોર્ટમાં એનો કેસ ચાલશે સામાન્ય દંડ 100-200-500 હજાર દંડ ભરીને છૂટી જશે તો કડક કાયદાની જોગવાઈ નથી આપી પાસે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે ઘણી એવી ઘટનાઓ આકસ્મિક બને છે કુદરતી ઘટનાઓ બને છે અને અનાયાસે કોઈ અજાણી ભૂલને કારણે પણ જો કોઈ ગુનેગાર સાબિત થાય તો એને આપણે માનવ વધનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાસે ભેટેલી જોઈએ આપણે પ્રાકૃતિક ખેતીની વાતો કરીએ છીએ ઓર્ગેનિક ખેતીની વાતો કરીએ શા માટે કરીએ છીએ તેમાં દવાનો છંટકાવ થાય છે એના કારણે લોકોને કેન્સર જેવા ભયાનક રોગોનો ભોગ બનવું પડે છે એટલા માટે આપણે જનજાગૃતિ કરીએ છીએ દારૂ માટે કડક કાયદો બનાવ્યો છે ડ્રગ્સ માટે કડક કાયદો બનાવ્યો તો આ તો લોકોને જીવન સાથે છેડા છે સ્વાસ્થ્ય સાથે છેડા છે આ પણ માનવવધ છે ડૉક્ટરે બાળકને દૂધ પાવાનું કીધું આપણે દૂધ પાઈએ ડુપ્લિકેશન હોય ડુપ્લિકેટ દૂધ હોય ભેળ જેવા દૂધ હોય સીધો જ માનવ વધનો ગુનો થાય એવી જોગવાઈ થવી જોઈએ આના માટે લોકોના સ્વાસ્થ્ય સાથે જેડાય અને એટલા માટે મુખ્યમંત્રીને મેં પત્ર લખ્યો છે એક કાયદો બને એક કડક કાયદો બને જેનાથી લોકોને ડર પેદા થાય અને કાયદા પ્રમાણે કાર્યવાહી થાય કામ થાય અને જે કોઈ ગુનેગાર હોય જે સેમ્પલો લેવાય એ સેમ્પલ ક્યાંથી લીધા છે શેના લીધા છે કયા લેબમાં મોકલ્યા છે કેટલા મોકલ્યા છે એના રિપોર્ટ બીજે દિવસે આવે એ આખા કાયદાની અંદર એની જોગવાઈ થાય અને જે સજાને પાત્ર હોય જે લોકો કસૂરવાર કરે એ લોકોને કડકમાં કડક સજા થાય એના માટેના કાયદા બનાવવાની મેં વાત કરી ખોરાકમાં ભેળસેળે જાહેર આરોગ્ય માટેનું મોટું જોખમ છે તેનાથી લોકોનું ચૈતન્ય હણાય છે અને ઘણીવાર તો મોતના મુખમાં પણ ઢકેલાય છે અકસ્માતમાં બનેલા બનાવમાં જ મનુષ્યનો વધનો ગુનો લાગતો હોય છે તો લોકોના ખોરાકમાં ભેળસેળ કરી લોકોના જીવન સામે જાણી જોઈને જોખમ ઊભું કરી આવું અધમ કૃત્ય કરનાર સામે કાયદામાં સુધારો કરી મનુષ્યવધની કલમ હેઠળ કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ કરવામાં આવે અને ભેળસેળ કરતા લોકોમાં કાયદાનો ડરનો માહોલ ઊભો થાય તો જ ભેળસેળનું દૂષણ બંધ થાય તેવું લાગી રહ્યું છે આવું કહીને તેઓને ભેળસેળના કાયદાને કડક બનાવવાની માંગણી કરી છે. ધીરજ સુમરા સાથે હિન્દ ટીવી ન્યૂઝ સુરત.